આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ડોટ કોમ તેમજ તમામ સોશિયલ સાઇટ પર ન્યૂઝ નંબર છ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામોમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયામાં અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે આ ઔદ્યોગિક એકમોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે શરતો મુજબ મંજૂરી આપવામાં આવે છે તે મંજૂરીની શરતોનું પાલન ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવતું નથી ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણો દૂર કરવા માટે વિવિધ સંસ્થાઓ પર્યાવરણવિદો એનજીઓ અને ખેડૂત આગેવાનો દ્વારા વારંવાર આગળ આવી રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના મેળાપીણામાં આવું પ્રદૂષણ ફેલાતું જ રહે છે જેની સીધી અસર પર્યાવરણ અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર પડતી હોય છે ખાડીઓને નુકસાન ઓલપાડ તાલુકામાં બરબોધન ઓલપાડ સાયણ અને કીમ એમ ત્રણ મુખ્ય ટાઉનોમાં તેમજ દેલાડ ઉમરા અને માસવા સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં આવેલા છે આ ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે ખાડીઓ આવેલી છે સેના ખાડી તેના ખાડી અને ઘોડા ખાડી આ ખાડીઓમાં ઔદ્યોગિક એકમો દ્વારા સતત ગંદકી અને પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને આવા એકમો દ્વારા છોડવામાં આવતા પાણીને લઈને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે આ ઔદ્યોગિક એકમો દ્વારા હવામાં પણ મોટા પ્રમાણમાં છોડવામાં આવતા પ્રદૂષિત હવા છોડવામાં આવે છે જેની વ્યાપક અસર આજુબાજુના ગામડાઓમાં જોવા મળતી હોય છે ઔદ્યોગિક એકમોને સરકારે જે મંજૂરી આપી હોય છે તે મુજબ પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય છે તેમજ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ છોડવાનું હોતું નથી પરંતુ ઔદ્યોગિક એકમો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવા છતાં માનવજાત માટે જીવતા બોમ્બ સાબિત થઈ રહેલા આવા ભયાનક એકમો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તાલુકામાં આવેલ ખાડીઓની આજુબાજુ ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે ખેડૂતો દ્વારા ખેતીમાં સિંચાઈ માટે જળાશયોને ખાડીમાંથી પાણી લેવાતા હોય છે તો ખેડૂતો દ્વારા આવા પ્રદૂષિત પાણીનો સિંચાઈમાં ઉપયોગ લેવાના કારણે ખેતીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો જ્યારે આ બાબતે રજૂઆત કરે છે ત્યારે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માત્ર ખાતરી આપવામાં આવે છે પરંતુ ખાતરી બાદ ઠાલા વચનો જ પુરવાર થાય છે તેવું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સ્પીડ સુરત